સફળતાપૂર્વક ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા પૂર્ણ થાય માટે નોડલ એજન્સી તરીકે નાગરિક પુરવઠા નિગમને જવાબદારી આપવામાં આવી છે। 5275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે એટલે 1055 રૂપિયા પ્રતિ મણ 20 કેજીના ભાવે પુરવઠા નિગમ રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા કરશે। આ મગફળી માટે 1055 પ્રતિ 20 કેજી એટલે 5275 પ્રતિ ક્વિન્ટલના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા કરશે। આવનારા દિવસોની અંદર માર્કેટિંગ યાર્ડના સ્થળ ઉપર રાજ્ય નાગરિક પુરવઠા નિગમમાં પ્રક્રિયા હાથ ધરશે। આવનારા દિવસોમાં એની મિટિંગ કરી તારીખો પણ રાજ્યના ખેડૂતોને જણાવશું, ક્યારથી રજીસ્ટ્રેશન થશે, ક્યારથી ખરીદી કરવાની અને દિવાળી પછી લાભ પાચનથી આ સમગ્ર ખરીદી પ્રક્રિયા રાજ્ય નાગરિક પુરવઠા નિગમ કરવા માટે જઈ રહ્યું છે। છેલ્લા 2 વર્ષથી રાજ્યના ખેડૂતો પાસેથી સફળતાપૂર્વક રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને આ વર્ષે પણ ખેડૂતોને મુશ્કેલી ન પડે એ માટેની ફૂલપ્રૂફ વ્યવસ્થા તમામ સેન્ટરો ઉપર રાખીને રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ કરશે। સર, ચેરમેન અને બીજા જે અધિકારીઓ છે એ બંનેના નિવેદનોમાં મતમતાંતર થાય છે, કેમ કે વર્કલોડ બહુ છે અને સ્ટાફ ઓછો છે, એટલે આવું કેમ? રાજ્યના મુખ્યમંત્રીશ્રી આજે કેબિનેટની અંદર પણ બાહેધરી આપી છે કે રાજ્ય પુરવઠા નિગમની અંદર જે ખરીદી પ્રક્રિયા થશે એમાં જેટલો સ્ટાફ જોશે એ કૃષિ વિભાગ કે મહેસૂલ વિભાગ, કારણ કે એના વિભાગ દ્વારા ફાળવવામાં આવશે। પુરવઠા વિભાગની દર મહિનાની રૂટીન કામગીરી અત્યારે હાલમાં પણ 5,68,80,000 લાભાર્થી પરિવારોને અત્યારે અનાજનું વિતરણ થઈ રહ્યું છે રાહત ભાવે, અને સાથે સાથે બીજી વખત એક જ મહિનાની અંદર પ્રધાનમંત્રી વિનામૂલ્યનું જે પેકેજ છે એના દ્વારા પણ વિતરણ થયું છે, એટલે સ્ટાફ એમાં પણ રોકાયેલો છે। છતાં પણ વધારાનો સ્ટાફ મહેસૂલ વિભાગ અને કૃષિ વિભાગ પાસેથી લઈને રાજ્યના ખેડૂતો પાસેથી ક્યાંય ખેડૂતોને મુશ્કેલી ન પડે માટેની ફૂલપ્રૂફ વ્યવસ્થા સાથે લાભપાંચમથી મગફળીની